पाटण नगरपालिकाना ओजी विस्तारमां समाविष्ट मातरवाड़ीथी हरिहर महादेवने जोड़ता मार्गनुं नवीनीकरण करवा माटे ताजेतरमां ज पाटणना धारासभ्य द्वारा तेनुं खातमुहूर्त करवामां आव्युं हतुं। जे मार्गनुं मॉनिटरिंग पण शरू थई गयुं छे। त्यारे गतरोज नगरपालिका शासित भाजपनी बॉडीना सभ्योने साथे राखी पूर्व प्रदेश भाजप महामंत्रीनी उपस्थितिमां आ मार्ग बनावानुं प्रतीकात्मक खातमुहूर्त करवामां आव्युं होय तेवो किस्सो सामे आव्यो छे। सरकारना रोड सेफ्टी बिल्डिंग पंचायत विभाग द्वारा हयात रोडना रीसर्फेसिंग करवाना काम माटे प्रतिवर्षे मळती रूपिया 20 लाखनी ग्रांट धारासभ्યને ફાળવવામાં આવે છે। જે પૈકી ગત તારીખ 17 જૂનના રોજ પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલના હસ્તે રૂપિયા 44 લાખના ખર્ચે તૈયાર થનાર રોડ રીસર્ફેસિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। છેલ્લા 15 દિવસથી આ રોડની મોનિટરિંગ કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે અને તેની પર કપચી સહિતનો માલ સામાન પણ પાથરી દેવામાં આવ્યો છે। ત્યારે ગતરોજ નગરપાલિકાની ભાજપ શાસિત ચૂંટાયેલી બોડીના નગરસેવકોની સાથે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલની ઉપસ્થિતિમાં ફરીવાર આ માર્ગનું પ્રતિકાત્મક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે સરકારની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ રૂપિયા 20 લાખના ખર્ચે આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પરંતુ ધારાસભ્યે કરેલા ખાતમુહૂર્ત બાબતે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ કોંગ્રેસ દ્વારા ચોર મારપુરા ખાતે જ આવું કાર્ય કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે ધારાસભ્ય કિરીટ પટેલે સરકારના રોડ સેફ્ટી બિલ્ડિંગ પંચાયત વિભાગ દ્વારા હયાત રોડના રીસર્ફેસિંગ કરવા માટેની ગ્રાન્ટમાંથી આ માર્ગનું ખાતમુહૂર્ત કર્યું હતું, પરંતુ સત્તાધારી પક્ષના આગેવાનોના જણાવ્યા મુજબ સરકારની 20 લાખ રૂપિયાની ગ્રાન્ટમાંથી આ રોડ બનશે તો શાસક અને વિપક્ષની હું સાતુ સીમા આ રોડ રસ્તાના વિકાસનું કામ કોના કહેવાથી થાય છે તે શોધવું મુશ્કેલ છે। જોકે હાલમાં માતરવાડીથી હરિહર મહાદેવને જોડતો આશરે 1 કિલોમીટરનો લાંબો માર્ગ દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ અને અંતિમ ક્રિયા માટે આવતા લોકો માટે તો આશીર્વાદરૂપ જ બની રહેશે। ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટમાંથી બન્યો હોય અને એ કહેતા હોય તો એમને અભિનંદન આપું, પરંતુ જે પ્રકારે મારા સરકારમાં વાત થઈ, જે માન્ય નીતિનભાઈનો પત્ર પણ અમારા જોડે છે, નીતિનભાઈએ પોતાની સહીથી આ 20 લાખ રૂપિયા ફાળવ્યા છે, ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે ફાળવ્યા છે, અને અમે લોકો શૈલેષભાઈ અને પ્રમુખશ્રીની સતત અમારી ઉઘરાણી હતી એટલા માટે થયું છે, અને કામ મંજૂર થાય એટલે એવું તો અનેક વખત કામ થતું હોય છે। આપણે ભૂતકાળમાં પણ ચોરમારપુરામાં તાલુકા પંચાયતની કચેરીનું આપણા પ્રભારી મંત્રી રમણભાઈ વોરા ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને 2 લોકો જઈને રિબિન કાપી હતી, એ પ્રજા પણ સમજે છે કે સરકાર ભારતીય જનતા પાર્ટીની એના અંડરમાં આ કામ છે, નગરપાલિકાના મત વિસ્તારમાં છે, પણ સરકારના ભાગમાં હોવાથી સરકારે 20 લાખ રૂપિયા ફાળવ્યા છે અને એના માટે કામ થયું છે।